नमस्कार, हूँ स्वामी विवेकानंद सर्वोदय बैंक एजुकेशन कॉलेज मेहसाणानी प्रशिक्षणार्थी सुथार खुशी, सेमिस्टर 4 में अभ्यास करूँ छु। आज हूँ तमने 5E मॉडल विषय की चर्चा करीश। फाइव ई मॉडल ए संरचनावाद द्वारा आपवामां आव्युं छे। आ 5E मॉडलना मुख्यत्वे 5 प्रकार पड़े छे, एटले के मुख्यत्वे कुल 5 सोपानो छे, जेमांथी एंगेज, एक्सप्लोर, एक्सप्लेन नी चर्चा आपणे अगाउ जोई गया छीए। हवे एलाबोरेट अने इवेल्युएशन नी समजूती हूँ तमने आपीश। તેમાંના એલાબોરેટની સમજૂતી આ મુજબ છે। એલાબોરેટ, એલાબોરેટ એટલે કે વિસ્તૃતીકરણ, વિસ્તૃતીકરણ એટલે કે તાર્કિક પરિણામો તારવવા। આ સોપાનમાં વિદ્યાર્થીઓએ જે જ્ઞાનનું સર્જન કર્યું હોય તેને લગતા જ કાર્યો અને વર્તન કરવાની તેમને તક આપવામાં આવે છે, જેના લીધે તેમના જ્ઞાનનું વિસ્તરણ થાય છે। આ સોપાનમાં થતા અનુભવ દ્વારા તેમનું જ્ઞાન વિસ્તરે છે તથા તેમાં વધુ ચીવટ આવે છે। એલાબોરેટમાં શિક્ષકની ભૂમિકા શું હોય છે? તો એલાબોરેટમાં શિક્ષકની ભૂમિકા અધ્યયન કરેલ સંકલ્પનાઓ તથા કૌશલ્યનો ઉપયોગ વિદ્યાર્થી નૂતન પરિસ્થિતિમાં કરે તે માટે વિદ્યાર્થીને શિક્ષક પ્રોત્સાહન આપે છે। વિદ્યાર્થીઓને અન્ય વિકલ્પોનો ઉપયોગ કરવા માટે પણ શિક્ષક પ્રોત્સાહિત કરે છે। વિદ્યાર્થીને પ્રવર્તમાન માહિતી તથા પુરાવાઓથી વાકેફ કરે છે તથા તેમને કેટલાક પ્રશ્નો પણ શિક્ષક દ્વારા પૂછવામાં આવે છે, જેમ કે તમે કેટલું જાણો છો, તમે જે જાણો છો તેના સંદર્ભે તમે શું વિચારો છો વગેરે જેવા પ્રશ્નો શિક્ષક દ્વારા પૂછવામાં આવે છે। હવે એલાબોરેટમાં શિક્ષકની ભૂમિકા જોયા પછી એલાબોરેટમાં વિદ્યાર્થીની ભૂમિકા શું હોય છે? તો વિદ્યાર્થી નૂતન પરંતુ સમાન સંદર્ભ ધરાવતી પરિસ્થિતિઓમાં ઔપચારિક શબ્દો, વ્યાખ્યાઓ, સ્પષ્ટીકરણ તથા કૌશલ્યનો ઉપયોગ કરે છે। વિદ્યાર્થીએ પૂર્વ જે માહિતી પ્રાપ્ત કરી છે તેના આધારે પ્રશ્નો પૂછે છે, તે પ્રશ્નોનો ઉકેલ સૂચવે છે, તેના આધારે કેટલાક નિર્ણયો લે છે તથા પ્રયોગોનું આયોજન પણ વિદ્યાર્થીઓ દ્વારા એલાબોરેટ સંદર્ભે કરવામાં આવે છે। વિદ્યાર્થી પ્રાપ્ત કરેલ પુરાવાઓને આધારે તાર્કિક પરિણામ તારવે છે। સહાધ્યાયી મિત્રોની સમજની નોંધ પણ લેવામાં આવે છે તથા તેમના જ્ઞાનની ચકાસણી કરવાની પણ વિદ્યાર્થીને સ્વતંત્રતા આપવામાં આવે છે। હવે એલાબોરેટ જોઈ ગયા પછી આપણે ઇવેલ્યુએશનની ચર્ચા કરીશું। ઇવેલ્યુએશન, ઇવેલ્યુએશન શબ્દથી આપણે સૌ પરિચિત છીએ। આ શબ્દ આપણા રોજબરોજના જીવનમાં વણાયેલો છે। ઇવેલ્યુએશન એટલે મૂલ્યાંકન, મૂલ્યાંકન પરંતુ શાનું મૂલ્યાંકન? તો જે વિદ્યાર્થીઓએ જ્ઞાન પ્રાપ્ત કર્યું છે તેના સંદર્ભમાં વિદ્યાર્થીમાં શું અપેક્ષિત પરિવર્તન આવ્યું છે, જો આવ્યું છે તો કેટલું આવ્યું છે, જો નથી આવ્યું તો કેમ નથી આવ્યું વગેરેના સંદર્ભમાં પુરાવાઓ એકત્રિત કરવામાં આવે છે। આ તબક્કામાં વિદ્યાર્થીની સંકલ્પના અંગેની સમજ અને વિવિધ કૌશલ્યો કેટલે અંશે હસ્તગત કર્યા તેની માહિતી ઇવેલ્યુએશન દ્વારા મેળવવામાં આવે છે તથા કેટલીક ઔપચારિક અને અનૌપચારિક પદ્ધતિઓનો પણ ઉપયોગ કરવામાં આવે છે અને તેના દ્વારા મૂલ્યાંકન કરવામાં આવે છે, જેમ કે શિક્ષક દ્વારા પાઠ આયોજન, ઓળખ યાદી તથા વિદ્યાર્થીનું નિરીક્ષણ વગેરે જેવી પદ્ધતિઓ દ્વારા શિક્ષક મૂલ્યાંકન કરી શકે છે। આ ઉપરાંત કોઈ પ્રોજેક્ટ, કોઈ ચોક્કસ કાર્ય માટે બનાવવામાં આવેલ પોર્ટફોલિયો વગેરે જેવી પદ્ધતિ દ્વારા પણ શિક્ષક ઇવેલ્યુએશન એટલે કે મૂલ્યાંકન હાથ ધરી શકે છે। હવે ઇવેલ્યુએશનમાં શિક્ષકની ભૂમિકા શું હોય છે? તો શિક્ષકની ભૂમિકા
શિક્ષક નૂતન સંકલ્પનાઓ તથા કૌશલ્યોનું અમલીકરણ કરાવે છે. શિક્ષક વિદ્યાર્થીઓએ મેળવેલ જ્ઞાન અને કૌશલ્યનો ઉપયોગ તેઓ નવી પરિસ્થિતિમાં કઈ રીતે કરે છે તે અંગેનું મૂલ્યાંકન શિક્ષક દ્વારા હાથ ધરવામાં આવે છે. વિદ્યાર્થીએ પોતાના વિચારો તથા વર્તનોમાં લાવેલા પરિવર્તનોના સંદર્ભમાં શિક્ષક પુરાવાઓ એકત્રિત કરે છે. વિદ્યાર્થીને પોતાના અધ્યયન તથા જૂથ ક્રિયા પ્રક્રિયા અને સહાધ્યાયી મિત્રોનું પરીક્ષણ કરવાની સ્વતંત્રતા પણ આપવામાં આવે છે. ત્યારબાદ ઇવેલ્યુએશનમાં વિદ્યાર્થીની ભૂમિકા શું હોય છે? તો વિદ્યાર્થીની ભૂમિકા, વિદ્યાર્થી સ્વયં એટલે કે પોતાની જાતને પ્રશ્ન પૂછે છે કે આ શા માટે બન્યું હશે, હું આ વિશે પહેલેથી શું જાણું છું. જેવા પ્રશ્નો પૂછીને વિદ્યાર્થી પોતાની જાતનું મૂલ્યાંકન જાતે જ હાથ ધરે છે તથા વિદ્યાર્થી વિષય વસ્તુમાં રસ દાખવી શકે છે. આજે આપણે 5E મોડલ અંતર્ગત એલાબોરેટ અને ઇવેલ્યુએશનની સમજૂતી મેળવી.